તો આપણે નેતાજીની નજરે જોઈએ, પોતાના વિસ્તારને કઈ નજરથી જોઈ રહ્યા છે? જઈએ ટેકવાડા પ્રાથમિક શાળામાં. ઘણા વન્ય પ્રાણીઓ અહીં વસવાટ કરે છે. આમ આદમી પાર્ટીએ સિટીમાં, એ સુરત હોય, અમદાવાદ, બરોડા, રાજકોટમાં જેટલું ધ્યાન આપ્યું, એટલું ધ્યાન જો આ વિસ્તારમાં આપતા તો ચોક્કસ અમે એમાં પરિણામ લાવી શકવાના હતા. જે લોકો અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાંથી જોતા હશે, એ લોકો કલ્પના પણ નહીં કરી શકતા હોય કે આવું પણ કંઈક છે આજ ગુજરાતમાં, અને આજ ગુજરાતનો હિસ્સો છે. આમ જોવા જઈએ તો સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અહીંયા પણ બહુ મજબૂત છે, પણ એમની સામે મારી કામગીરી એટલી મજબૂત હતી કે લોકો એમની લોભ લાલચમાં કે એમના સંગઠનના કહેવામાં નથી ગયા. મારું તો કંઈ હતું નહીં મારા પર, એટલે મારે તો એવું ચાહે કે કંઈ હતું બી નહીં, કંઈ હશે બી નહીં તો બી કોઈ ફેર નહીં પડે, પણ એવું કંઈક કરી જઈશું કે લોકો યાદ કરશે એવું મારું વધારે માનવું છે. બાળકોના ભણતર માટે, બાળકોના ખોરાક માટે જે પૈસા આવે છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. 5 કરોડ 36 લાખ રૂપિયા આ લોકોએ સેમના પ્રોગ્રામમાં વાપરી નાખ્યા આદિવાસી બજેટમાંથી. 5 કરોડ 36 લાખ રૂપિયા વિકાસ જેની વાત છે આપણી ગુજરાત મોડલની, પણ પરિસ્થિતિ અમારા વિસ્તારની અલગ જ છે. એ મોડલ હશે અર્બન વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં, પણ આવા તો ઘણા આ વિસ્તારના ગામડાઓ છે કે આજે પણ રસ્તાઓ ધૂળ ખાય છે. હા, અહીંયા ઉજ્જવલા ગેસ આપ્યો છે સરકારે, પણ હવે ગેસ ભરાવવા માટે 1200 રૂપિયા, તો 1200 રૂપિયા અમારા લોકો શોધી નથી શકતા, તો આ લાકડા આવી રીતના જ માથા પર લઈ આવે. સોચ માટે બાજુની નદી હતી ત્યાં ડબલું લઈને લોકો જતા હતા, તો મને આંખમાંથી આંસુ નીકળી ગયેલા, અને મેં તો એમને કીધું છે હું મારી ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે હું તમને જાહેર શૌચાલય બનાવી આપીશ, કે ટકાવારી બંધ કરી દેજો, અને ટકાવારીમાં કોઈ પણ મારા ઝપેટમાં આવશે તો ઘર ભેગા થઈ જશે એવું મેં એમને સૂચના આપી છે. ક્લેરિકલ કામ જે બધું હોય એ પણ તમારે કરવાનું, ભણાવવાનું પણ તમારે, અને બધું ભેગું થાય તો રજા આપી દેવાની. પછી ગામવાળાએ ઘણી વાર ઉપર સુધી રજૂઆત કરી કે અમને 2 ટીચર ફાળવી આપો, પછી પણ હજુ કોઈ નિવાડો નથી. આ તો બેન બે ત્રણ બે વર્ષ થયા ને, બે વર્ષ થઈ ગયા. બે વર્ષથી આવું છે. તો પછી અમને શિક્ષકની શું સુવિધા મળે? પછી અમારે શિક્ષક નહીં હતા, એક બેન શું કરે અમારે માટે, અમારી છોકરા માટે કરે બધું અમારા લોકો. હા, પણ પછી એ કોન્ટ્રાક્ટ લેવાનું ને એનું બધું જે એજ્યુકેશન થોડું આવી જાય તો એની અંદર ફરક પડી જાય. સરકાર એવું કહે છે કે અમે રસ્તા બનાવેલા છે, પણ રસ્તા બન્યા નથી. ચોમાસા નાળો પાણી આવતો હોય તો નાળા તૂટી જાય. અમે જે આદિવાસી એટલે આદિવાસી જ રહેવાનું. વિકાસ કરીએ પણ જે વખતે જે વસ્તુ થવું જોઈએ એ વસ્તુ થતું. સિસ્ટમ પ્રત્યે નિરાશા જ્યારે માણસની વ્યાપે તો એ આપણા માટે કમનસીબી છે, આપણું દુર્ભાગ્ય છે. ચેતરભાઈ, આપણે કઈ સ્કૂલમાં જઈએ છીએ? આપણે ટેકવાડા પ્રાથમિક શાળામાં. તમે જેની અંદર વાત કરી કે જ્યાં છત અને બાળકોના પ્રોબ્લેમ છે, જે કે શિક્ષકો નથી, ત્યાં એક જ શિક્ષક છે. એક જ શિક્ષક છે? અચ્છા, અને 1 થી 5 ધોરણની સ્કૂલ છે? સ્કૂલ છે, હા. તો આપણે નેતાજીની નજરે જોઈએ, પોતાના વિસ્તારને કઈ નજરથી જોઈ રહ્યા છે? જઈએ ટેકવાડા પ્રાથમિક શાળામાં. તમને જ્યારે તમારા પેરેન્ટ્સે ભણાવ્યા તો એ લોકો માટે પણ તો આ ચેલેન્જ હશે, મતલબ આટલું આવા વિસ્તારમાંથી છે, તમને સાયકોલોજી સુધી ભણાવવું. પેરેન્ટ્સ ભણેલા છે તમારા મમ્મી પપ્પા? ના, નથી નથી ભણ્યા. અને ખેતીવાડી કરે છે ને, ખેત મજૂરી. અચ્છા, હું તો તમે ભણ્યા ક્યાં? પ્રાથમિક શિક્ષણ મેં મારા ગામમાં લીધું, ને પછી 8, 9, 10 મેં ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળામાં હોસ્ટેલ જીવનમાં હતો, પછી 11-12 અને BRS કોલેજ મેં થવા ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે ઉત્તર બુનિયાદીમાં લીધું, ત્યાં પણ હોસ્ટેલ જીવનમાં જ હતો હું. આદિવાસી ઘણા બધા બાળકો આશ્રમ શાળામાં પણ રહેતા હોય છે, ત્યાં તો એ લોકોને સારું મળતું હોય છે ને એજ્યુકેશન? આશ્રમ શાળામાં જે હેતુ માટે આશ્રમ શાળાઓ બધી બની છે, એમાં આદિજાતિ કમિશનરમાંથી, આદિજાતિ વિકાસ વિભાગમાંથી ઘણી ગ્રાન્ટો આવે છે, પણ હમણાં જે સંચાલકો છે જેટલા પણ, તો એ સંચાલકોએ આને એક કમાવાનું સાધન બનાવી દીધું છે. જે લોકોને શિક્ષણ સાથે હવે કોઈ લેવા દેવા નથી,
એમાં રસોઈયા પણ એમના ઘરના લોકો છે, ટીચર પણ એમના ઘરના લોકો છે, ને તમામ લોકોની ભરતી એ લોકો એમના રીતે બંધારણની વિરુદ્ધ કરી રહેલા છે. તો અહીં બહુ મોટી જમીનો છે સસ્તા ઉપર, એ આશ્રમ શાળા ઉપર, તેમ છતાં એટલું ગ્રાન્ટ આવે છે પછી પણ એ જમીન સરકારી હોય છે કે માલિકોની હોય છે? જે તે વખતે સસ્તા બની, માનો કે ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ, એ લોકોની લગભગ 30 આશ્રમ શાળાઓ છે. તો જે તે સમયે સરકારે સસ્તાઓને જમીન સંપાદન કરી છે, તો એમાં સારી ખેતી થાય, બાળકો શાકભાજી એમાંથી પકવે, શીખે, મેન તો શીખવાનું હતું, ખેતી કરીને પકવે ને પછી ખાય પોતે, તો એ હેતુ પાર નથી પડતો. હવે એ જમીનો પર એ લોકો એમની ખેતી કરે છે, પકવે છે ને વેચી દે છે. અચ્છા અચ્છા, અહીંયા મહિલાઓ આમ જ લાકડા લઈને? હા, અહીંયા ઉજ્જવલા ગેસ આપ્યો છે સરકારે, પણ હવે એ ગેસ ભરાવવા માટે 1200 રૂપિયા, તો 1200 રૂપિયા અમારા લોકો શોધી નથી શકતા. તો આ લાકડા આવી રીતના જ માથા પર લઈ આવે અને માથા પર લાવીને પોતાનું ચૂલો ચલાવે છે. એટલે આ અહીંયાથી જંગલ વિસ્તાર શરૂ થાય છે? હા, સુલપાણેશ્વર અભયારણ્ય અહીંથી શરૂ થાય છે. ઓકે. હા, સુલપાણેશ્વર અભયારણ્ય. હા, ફૂલસર રેન્જ. રીચ અભયારણ્ય છે. હા, ઘણા વન્ય પ્રાણીઓ અહીં વસવાટ કરે છે અને ચોમાસુડો કેવો સરસ જામ્યો છે. હા, ચોમાસામાં વન્ય પ્રાણીઓ અહીંયા સુધી બધા આવે છે. અચ્છા, તમે જે વાત કરી, તો આદિવાસી જે આ શાળા આશ્રમ શાળાઓ ચાલતી હોય એના સંચાલકોથી લઈ મોટા ભાગના લોકો પોતે તો આદિવાસી હોય છે, મોટા ભાગના? હા, ખાસા બધા એમાંથી. તો અને આદિજાતિ કમિશનર પણ ઘણી વાર આદિવાસી આવતા હોય છે. તો જે લોકો આગળ આવે છે, જે લોકો અધિકારીઓ બને છે, એ કેમ પોતાના સમાજનું નથી વિચારતા? તો હા, એ બહુ મોટી દુઃખની વાત છે. અમારા લોકો જ એના સંચાલકો છે, અમારા લોકો જ અધિકારીઓ છે, પછી પણ બાળકોના ભણતર માટે, બાળકોના ખોરાક માટે જે પૈસા આવે છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. અને બહુ દુઃખ સાથે અમને તો મેં ગયા સોમવારે ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલવાણ ગામની આશ્રમ શાળામાં હું ગયો, તો મને ત્યાં જઈને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. કેમકે 9, 10, 11, 12ની કન્યાઓ, બાળાઓ ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી, છોકરાઓ ત્યાં રહેતા હતા, અને શૌચાલય નહોતું એ લોકો માટે. એ લોકો શૌચ માટે બાજુની નદી હતી ત્યાં ડબલું લઈને એ લોકો જતા હતા. તો મને આંખમાંથી આંસુ નીકળી ગયેલા અને મેં તો એમને કીધું છે હું મારી ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે હું તમને જાહેર શૌચાલય બનાવી આપીશ. અચ્છા, ગ્રાન્ટ કેટલી મળતી હોય છે ધારાસભ્યને? ધારાસભ્યને 1,50,00,000 રૂપિયા દર વર્ષે મળતી હોય છે. દર વર્ષે મળે? અચ્છા. હા, અને એમાંથી તમારે, તમે જે નક્કી કરો એ કામ કરી શકાય? હા, હું સૌપ્રથમ તો ગામ ગ્રામ પંચાયતો છે, ગ્રામ પંચાયતો પર, શાળાઓ પર ને આંગણવાડી પર હું કામની માંગણી કરું છું કે તમને શાની જરૂર છે. ઓકે. એ લોકો પોતાના લેટર પેડ પર મને આપે છે અને એમાંથી પ્રાયોરિટી આપીને હું કામ સિલેક્ટ કરું છું, એટલે જેથી કરીને જે લોકોને જરૂરિયાત છે એ પહેલું થાય, એ મારી પહેલી અગ્રીમતા છે. એટલે એ રીતનું હું પ્લાનિંગ કરું છું. તો તમે એનું પણ આ વખતેનું પ્લાન કરી રાખ્યું હશે, આ શરૂ થઈ ગયું તમને ગ્રાન્ટ મળવાનું ને બધું? હા, હવે એટીવીટીનું અમારી બેઠક થઈ ગઈ, આયોજન મંડળની થઈ ગઈ, હમણાં ગુજરાત પેટર્ન વિકાસશીલની પણ થઈ જશે. તો લગભગ 90% ગામ પંચાયતોના લેટરો મારા પર આવી ગયેલા છે, મેં મંગાવી લીધા છે. એમની જે ફર્સ્ટ પ્રાયોરિટીના કામો હોય એ મેં નક્કી કર્યા છે. પહેલું ટેકવાડ આ રસ્તો જાય છે, પણ હા, આ રસ્તો સીધો અહીંથી 1 કિલોમીટર પર ટેકવાડા છે. આપણે જે જઈ રહ્યા છીએ અહીંથી 1 કિલોમીટર દૂર છે, પણ આપણે ફરીને જઈશું કેમ કે રસ્તો નથી. રસ્તો નથી, 5 કિલોમીટર ફરીને જઈશું. ઓ બાપરે. હા, આવા તો અહીંયા અનેક જગ્યાએ પ્રશ્નો છે રસ્તાના. હા, તો આટલા વર્ષોથી, અચ્છા મેં એના પર આવું, એની પહેલા ભાજપના નેતા જે તમારી સામે લડ્યા હતા, હિતેશભાઈ વસાવા, એમણે પણ ફરિયાદ કરી છે, કોર્ટમાં ગયા છે, એ વિશે શું છે? એ વિશે વાત એવી છે કે આરો અધિકારી પર એમણે આક્ષેપ કર્યા છે કે આમણે પૂરતા ડોક્યુમેન્ટ નથી લખ્યા. તો મારો કહેવાનો મતલબ એવું છે કે તમારા પર વાંધો ઉઠાવવા માટેનો સમય હતો જ ઇલેક્શન વખતે. ફોર્મ પાસ થાય એના પહેલા તમારે વાંધા અરજી આપવાની હતી, તે તમે વાંધા અરજી આપી નથી. તો હવે રિટર્નિંગ અધિકારી પર પોતાની ઓથોરાઇઝ્ડ સત્તા હોય છે, એની સત્તાથી મંજૂર કરતા હોય છે, એટલે આ બધી વાહિયાત બાબતોને આ લોકો કોર્ટમાં પડકારી રહેલા છે, જેનાથી કોર્ટનો સમય બરબાદ થશે. અચ્છા. તમારા પર કેસીસ પણ છે જેતરભાઈ, ખાસા બધા? હા, એ શેને લગતા છે? મારા પર 3 કેસ કેવડિયા આંદોલનને લગતા છે. કેવડિયા ખાતે માનનીય વડાપ્રધાન
સ્ત્રી અને એમનો સપનાનો પ્રોજેક્ટ આવ્યો હતો અને માન્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબનો, એની સાથે અમારે કોઈ વિરોધ નહોતો. અમે તો કીધું કે ડેવલપિંગ સાથે અમારે કોઈ વિરોધ હોય જ ના, પરંતુ ત્યાંના જે 14 ગામોની જમીન હાયર કરવામાં આવી એ બાબતે અમારો વિરોધ હતો. કે અમે એવું કહેવા માગતા હતા કે પેશા એક્ટ લાગુ હોય, અનુસૂચિત 5 વિસ્તાર હોય, તો તમે ગામસભાની પરમિશન લો. ગામસભાની પરમિશન લઈ અને એમાં લોકસુનાવણી રાખો, ખેડૂતોની સંમતિ હોય તો તમે સંપાદન કરો, અમને કોઈ જ વાંધો નથી. ને તેની સામે ખેડૂતોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ, તે વળતર પણ નથી આપ્યું, એટલે એનો વિરોધ હતો. એકચ્યુઅલી એમાં એવું થયું, તમામ ભવનો ત્યાં બની ગયા સરકારી ખર્ચે, તમામ પ્રોજેક્ટો ત્યાં આવી ગયા, ફોરેસ્ટના આખા 10 સિટીથી માંડીને બધું આવી ગયું. એ ગ્રાન્ટ સરકારે સરકારી ખર્ચે બધું કર્યું અને આજે બધું એ લોકોએ ખાનગી સંસ્થાઓને ચલાવવા માટે આપી દીધું, એટલે એનો બહુ વિરોધ થયો. એનો અમે વિરોધ કરતા હતા કે અમારી જમીનો પર મોટા મોટા પ્રોજેક્ટો તમે સરકારી ખર્ચે બનાવ્યા છે, તો અમને પણ લોકભાગીદારી આપો. ને એ નહીં આપીને એમણે બધું ખાનગી ક્ષેત્રને આપી દીધું, એટલે એવું ના થવું જોઈએ. એનો હિસાબ કિતાબ પણ આપણે સરકારને મળવો જોઈએ, જે આજે નથી મળી રહેલો. અચ્છા, આપણે આ જઈ રહ્યા છીએ એ શુલપાણેશ્વર જંગલમાં છીએ ને? હા, શુલપાણેશ્વર સેન્ચ્યુરીમાં છે. અહીંયા ચોમાસામાં ઘણા પ્રાણીઓ હોય છે. હમણાં થોડું સૂકું થઈ ગયું એટલે પ્રાણીઓ જંગલમાં અંદર જતા રહ્યા. આ તમામ જંગલ નર્મદા ડેમ સુધી સળંગ છે. નર્મદા ડેમ સુધીનું આ તમામ જંગલ આની સાથે સળંગમાં છે. અને આમાંથી સાગબારાથી આગળ જઈએ તો મહારાષ્ટ્રની બોર્ડર લાગે. હા, મહારાષ્ટ્રની બોર્ડર લાગે. અને આ બાજુ નર્મદા ડેમનું પાણી લાગે અને એના થોડે આગળ જઈએ તો મધ્યપ્રદેશ લાગે. અચ્છા, જે લોકો આ નર્મદામાંથી વિસ્થાપિત થયા એ લોકોને પાણી મળે છે નર્મદાનું? ના, આપણે હાલની પરિસ્થિતિ તો બહુ કઠિન પરિસ્થિતિ છે. નર્મદામાં અમારા જેટલા પણ ગામો વિસ્થાપિત થયા, એ ઉકાઈમાં પણ વિસ્થાપિત થયા, કરજણ ડેમમાં પણ 22 ગામો વિસ્થાપિત થયા, ત્યાં સિંચાઈનું પાણી તો દૂરની વાત છે, પણ આજે સવારે પીવાના પાણી માટે પણ બહેનોના ઝઘડા થાય છે. પીવાના પાણી માટે પણ બહેનોના સવારે ઝઘડા થાય છે. કેમ કે એક ફળિયામાં એક બોર મોટર હોય, એક મિની જલધારા હોય, એટલે જે તે લોકો મિની જલધારા એટલે આપણે પેલું તમારા ઘરની બહાર જોયું. હા, એ એટલે અમુક વાર ચાલુ કરવા બંધ કરવામાં પેલો માલિકના ઘરમાં કોઈના ઘરમાં સ્ટાર્ટર હોય એટલે બહેનો વચ્ચે બને ના, એટલે ચાલુ બી ના કરે એવું બધું થયા કરે, એટલે એ ઝઘડા ચાલે. તો આના સોલ્યુશન તરીકે તમે શું જોઈ રહ્યા છો? કેમ કે બીજો સવાલ એ પણ છે કેમ કે સરકારે 100% નળ સે જલ પહોંચ્યા એની જાહેરાત કરી દીધી છે ઓલરેડી. હા, અને એની સામે આ બધી જ જગ્યાએ કામ બાકી છે, તો તમે વિધાનસભામાં અવાજ ઉઠાવશો આનો? હા, ચોક્કસ. સરકારે હર ઘર નલ હર ઘર જલ અને વાસ્મો યોજના અંતર્ગત 8,600 સમથિંગ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, 8,000થી વધારે. તો એ હેતુ જે હેતુ હતો કે લોકોને દરેક ઘરે નળ મળી જાય અને એ નળમાં પાણી નીકળવું જોઈએ, તો નળ તો બેસાડી દીધા છે. નળ સાથે કોઈ ડાઉટ નથી અમારે, પણ નળમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું. હું કામગીરી નથી કરતો. મેં પેલા થોડા નાના નાના આરસીસી ને પેવર બ્લોક ના કામો કર્યા, પણ હાલમાં હું એ કામગીરીમાં નથી માનતો, એમાં રસ નથી મને. કેમ કે એમાં પછી આપણા લોકો અંદર લડાય નાની નાની બાબતમાં ને એમાં પછી ઝઘડા થાય, જેવી રીતના આજે ભાજપના લોકોની લોબી ચાલે છે અંદર. અચ્છા, કામ માટે એમાં 3-4 ગ્રુપો ડેડિયાપાડામાં બી ચાલે છે કામોના, એ લોકો કોન્ટ્રાક્ટ લેવા માટે એ લોકોના ઝઘડા ચાલે છે, એટલે અંદર કામોના બહુ મોટા ઝઘડા ચાલે એમાં નથી માનતા આપણે. અચ્છા, તો પછી તમે પૈસા ક્યાંથી કમાશો? હાલ તો મારી સેલરી ચાલે છે એમાંથી. તમારી ગેરંટી ફાઇનલ છે?
હા મારી ગેર એ સમજવું છે કે તમારું આમ આદમી પાર્ટી સાથેના જોડાણનું શું ઉદ્દેશ્ય છે, કેમ કે તમે પર્સનલી કામ કરી રહ્યા છો અત્યારે અને એટલે પર્સનલી તમે જીતી પણ રહ્યા છો, પછી કોઈ ફરક નથી પડતો કઈ પાર્ટીમાંથી લડો છો તમે ચૂંટણી, તો પછી આમ આદમી પાર્ટી જ શું કામ? આમ આદમી પાર્ટી એના જે ઉદ્દેશો છે કે સારું શિક્ષણ મળવું જોઈએ, સારું આરોગ્ય મળવું જોઈએ ને સારા રસ્તા, અને સાથે સાથે એમણે જે બાબતોની ગેરંટી અમને પણ આપી હતી, અનુસૂચિત 5ની અમે અમલવારી કરીશું, પેસા 1ની અમલવારી કરીશું, ગામ પણ એ તો સરકાર આવે તોની વાત છે. હા, એટલે એ પણ ને જેના પર આમ આદમી પાર્ટી કામ કરી રહેલી છે, અમારો બી હેતુ એ છે કે દરેકને સારું શિક્ષણ મળે, સારા રસ્તા મળે, સારું આરોગ્ય મળે, અને એ કોન્સેપ્ટ અમારો સાથે જ છે. તો ને મને સારી એવી જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ આપી છે. આદિવાસી વિસ્તારમાં, કેમ કે હું પ્રેક્ટિકલી રીતે ભીલોડા ખેડબ્રહ્મા અંબાજી થી લઈને આ બાજુ ઉમરગામ સુધી દરેક વિસ્તારમાં હું ફેરો છું, બહુ મોટું ફિલ્ડ મેં કર્યું છે. તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં મહેનત ઓછી કરી, જેટલો ફોર્સ અમને સુરતમાં લગાડ્યો, જેટલી તાકાત એટલી જો આ વિસ્તારોમાં લગાડી હોત તો કદાચ પરિણામ કંઈક અલગ હોત, કેમ કે બહુ બધી બેઠકો પર બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. અમારી આદિવાસીઓ વિસ્તારની જે રિઝર્વ બેઠકો હતી એમાં તો ઘણી 7 કે 8 બેઠકોમાં તો અમે 5000થી નીચેના માર્જિંગથી અમે હારેલા છે. એટલે આમ આદમી પાર્ટીએ સિટીમાં, એ સુરત હોય, અમદાવાદ, બરોડા, રાજકોટમાં જેટલું ધ્યાન આપ્યું, એટલું ધ્યાન જો આ વિસ્તારમાં આપતા તો ચોક્કસ અમે એમાં પરિણામ લાવી શકવાના હતા. પણ ક્યાંક ને ક્યાંક અમારી નાની મોટી છતી હશે, પણ હવે આમ આદમી પાર્ટીએ પણ ધ્યાન દોરેલું છે અને એમણે પણ આ બાબતે ચિંતન કર્યું છે, એટલે આવનાર સમયમાં અમે આ વિસ્તારની લોકસભાની બેઠકોમાં પણ પૂરી મહેનત કરીશું, તાલુકા જિલ્લામાં પણ, અને 2027માં તો આ વિસ્તારની ઘણી બેઠકો પર અમે વિજય મેળવીશું. પણ ચેતનભાઈ, લોકસભા તો પ્રેક્ટિકલી પણ એટલું આમ શક્ય નથી લાગતું, કેમ કે આ વખતે અત્યારનો માહોલ રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, પણ અત્યારનો માહોલ જોઈએ તો બહુ અઘરું છે. હા, એ તો હવે આમ આદમી પાર્ટીની દિલ્હીની ટીમ પણ હવે દિલ્હી ને બીજા રાજ્યોમાં વર્કિંગ માટે જતી રહેલી છે. અહીંયા અમને સોંપેલું છે, પણ અમે પૂરી મહેનત તો કરીશું ને પ્લાનિંગ સાથે ઉતરીશું અને 26 બેઠક પર ઉમેદવારો રાખીશું. અચ્છા, અહીંયા સારો રસ્તો છે, તો ઘણી જગ્યાએ સારા રસ્તા છે, ઘણી જગ્યાએ બહુ ખરાબ, એવું કેમ છે? હા, આ અમે હું આવ્યો પછી જિલ્લા પંચાયતમાં જે વખતે હતા, ગયા વર્ષે જ આ સુવિધા પંથમાંથી અમે 50 લાખ મંજૂર કરાવેલા અને આ રસ્તો બનાવ્યો છે. અચ્છા, પછી આટલા જલ્દી તૂટી કેમ જાય છે આ રસ્તાઓ? ક્યાંક ને ક્યાંક એજન્સી અને અધિકારીઓ સાથે એનું એસ્ટિમેટ બનાવવામાં કાં તો એમાં લેતી દેતી કરવામાં અમુક વાર કામની ગુણવત્તા જળવાતી નથી એવું લાગી રહેલું છે. અચ્છા, એટલે તક મેં અમે જેટલા જિલ્લાઓમાં ફર્યા તો અમે એક વસ્તુ બહુ પ્રેક્ટિકલી સમજ્યા કે બધા નેતાથી લઈ અધિકારીઓના એક પર્સન્ટેજ નક્કી હોય છે ટકાવારી. ડેડિયાપાડામાં કેટલી ચાલે છે? ડેડિયાપાડામાં હું એ બાબતે હજુ કોઈ અધિકારી સાથે બેઠો નથી અને કોઈ અધિકારી મારી પાસે આવ્યા નથી, પણ સ્ટાર્ટિંગમાં જીતીને મેં એક મીટિંગ કરી હતી અને એ મીટિંગમાં અધિકારીઓ અને જાહેરમાં ટીડીઓ મેડમ ઉપસ્થિત હતા, એમની રૂબરૂમાં જ અધિકારીઓને સૂચના આપી છે કે ટકાવારી બંધ કરી દેજો અને ટકાવારીમાં કોઈ પણ મારા ઝપેટમાં આવશે તો ઘર ભેગા થઈ જશે, એવું મેં એમને સૂચના આપી છે. પણ પ્રેક્ટિકલી તમને શક્ય લાગે છે? કેમ કે જેમ તમે કહો કે તમારા શાસન દરમિયાન જ આ રસ્તો બન્યો હતો, એના પૈસા જેમ કે તમે કહો 50 લાખ રૂપિયા મંજૂર થયા, પણ રસ્તો એક વર્ષમાં ખરાબ થઈ જાય છે, ખબર નહીં આ ચોમાસા પછી આનું અસ્તિત્વ રહેશે કે કેમ. સાચી વાત. તો આ બધું થાય તો એનાથી તો શું થાય છે કે નેતા કોઈ પણ આવી જાય, જો અધિકારીઓની ટકાવારી ચાલુ રહેશે તો શું ફરક પડવાનો છે? હા, એમાં એક સાયકલ બનેલી જ છે, અધિકારીઓ પહેલેથી ટેવાયેલા હશે એટલે એમની આખી સિસ્ટમ ચાલે જ છે, પણ સુધારો કરતા અમને વાર તો લાગશે જ, પણ ધીરે ધીરે એ ફોર્મ્યુલા અપનાવીશું તો ચોક્કસ એમાં પરિણામ મળશે અમને. અહીંયા મોટાભાગના વિસ્તારોમાં આ છાપરાવાળા જ ઘર કેમ હોય છે? અહીંયા પ્રધાનમંત્રીમાં તો કદાચ પાકા મકાન બનતા હોય છે ને આવાસ યોજનામાં? હા, ભૂતકાળમાં સરદાર આવાસ, ઇન્દિરા ગાંધી આવાસ, હા હા, ને હમણાં પ્રધાનમંત્રી આવાસ, પણ
અધિકારીઓ પોતાની કામગીરી સારી બતાવવા માટે આંકડા ઉપર મોકલતા હોય છે કે આટલું થઈ ગયું પણ ખરેખર રિયલી પરિસ્થિતિ આ આપણે જોઈ રહેલા છે. પાકા મકાન બનેલા હોય તો લોકો આવા કાચા ઘરમાં ના રહે, એટલે એવું નથી કહેતા કે આપણે બધું જ નથી થયું, પણ 30% કે 40% થયા હશે. અચ્છા, 30-40% થયું છે. હા, થયું છે, ને બીજા હજુ બાકી છે, એ વેઇટિંગમાં છે બધા. હા, જેમ કે આ એક દેખાઈ રહ્યું છે ઘર. હા, એ બધા બીજા જે બાકી છે લોકો વેઇટિંગમાં છે ગ્રાન્ટના અભાવે. અચ્છા, અહીંયા આ જે પેલું વાંસથી બનેલા ઘર દેખાય છે કે પછી એની કળા સંસ્કૃતિ આદિવાસી સમાજની, તો એમની પાસે એટલી બધી ઇનબિલ્ટ સ્કિલ છે પહેલેથી, જન્મજાત એમને એટલું બધું આવડે છે કે જે બહુ જે સામાન્ય માણસોને નથી આવડતું, શહેરના લોકોને તો એવું કંઈ ના થાય. અને બીજું કે સરકાર ઘણીવાર અમે અમુક મેળાઓમાં જોતા હોઈએ છીએ, જેમ કે હમણાં ઇવન પદ્મશ્રી પણ આપ્યો તો એ પિથોરા બનાવતા પરેશભાઈને આપ્યો, એ સિવાય એમણે ત્યાં કર્યું. તો સરકાર કોશિશ પણ તો કરી રહી છે ઉત્થાનનું, તો આપણે એવું પણ કેવી રીતે કહી શકીએ કે સરકારે આદિવાસીઓનું કશું જ કલ્યાણ નથી કર્યું? એટલે વાંસ આધારિત જે બનાવટો છે, હા, તો એમાં અમારા આદિવાસી સમાજ પરંપરાગત રીતે બહુ કુશળતા છે. તો એમાં એવું થાય છે, માનો કે હમણાં મે મહિનામાં વાંસ આધારિત કૌશલ્ય વર્ધક કેન્દ્ર ડેડિયાપાડામાં એક બહેનું, હા, એ કેટલામાં બહેનું 49 લાખમાં એમણે, હા, એમણે બનાવ્યું 49 લાખ. તો એના ઉદ્ઘાટન માટે એમણે સીએમ સાહેબ આવ્યા, એમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, તો આમણે એવું કર્યું 49ના કૌશલ્ય વર્ધક કેન્દ્ર ઉદ્ઘાટન કર્યું, એને સીએમ સાહેબ આવ્યા, તો એમાં 5 કરોડ 36 લાખ લોકો 5 કરોડ 36 લાખ રૂપિયા આ લોકોએ સીએમના પ્રોગ્રામમાં વાપરી નાખ્યા આદિવાસી બજેટમાંથી. 5 કરોડ 36 લાખ રૂપિયા? હા, 36. શું પ્રોગ્રામ? એમાં એ લોકોએ ચા નાસ્તાના 1 કરોડ 10 લાખ રૂપિયા વાવચર બનાવ્યું, અને 1 કરોડનો ચા નાસ્તો, હા, એક સીએમ સાહેબ આવ્યા એ દિવસે 8-10 હજાર લોકો હતા, તો એમણે વાવચર પર એમના લાગતા વળગતા એજન્સીના નામે વાવચર પર એમણે 1 કરોડ 10 લાખનો ચા નાસ્તો બતાવ્યો. 35 લાખ રૂપિયા બસવાળાને ચૂકવ્યા એવું બતાવ્યું છે, અને 71 લાખ રૂપિયા ખાનગી વાહનોને પેમેન્ટ કર્યું, સાથે સાથે 1 કરોડ 19 લાખના મંડપવાળાને ચૂકવણું બતાવ્યું, મોમેન્ટો 12 લાખના લાવ્યા એ બતાવ્યું. એટલે કહેવાનો મતલબ કે યોજના આવે છે એ એનો હેતુ માટે, એના કરતા હેતુ સરતો નથી, એના કરતા 10 ગણા પૈસા આ લોકો સોસામાં વાપરી નાખે અધિકારીઓ અને નેતાઓ, તો એના થવું જોઈએ. હવે ટ્રાઇબલ બજેટમાંથી તમે 5 કરોડ 36 લાખનું ખેડૂતોને સિંચાઈ કે પાણી આપતા, તો એ 50 ગામો આજે પાણી પીતા થઈ જતા. તો એની જગ્યાએ જે કૌશલ્ય વર્ધક કેન્દ્ર બન્યું, એમાં આજે 10 બહેનો પણ ત્યાં આજે હાલમાં તાલીમ નથી લઈ રહ્યા, આજે તાળા મારેલા છે. તો એનો કોઈ મતલબ નથી થતો. આ 6 મહિના પહેલાંની જ વાત કરું છું, મેં જિલ્લા પંચાયતમાં આ એમણે મને લખીને આપ્યું છે, મેં નથી બોલતો. ડીસીએફ સાહેબે જિલ્લા સંકલનની હમણાં બેઠક હતી 22 તારીખે, તે દિવસે એમણે લખીને મને જવાબ આપ્યો છે, આટલા આટલા પૈસા અમે આ રીતે વાપર્યા છે. તો વિચાર કરો, કોઈ માણસ ચા નાસ્તા માટે 1 કરોડ 10 લાખ વાપરી નાખે, તો આ કેવી ગંભીર ભ્રષ્ટાચાર કહેવાય. અને આ એક બીજો ઉદાહરણ, આ રસ્તો. હા, આ રસ્તો, હવે આ રસ્તો આગળના 6-7 ગામોમાં જાય છે. આવો જ છે. અરે બાપ, પણ આ વચ્ચે અચાનક સાવ તૂટેલા રસ્તા કેવી રીતે આવી જાય છે? અહીંયા તો ગાડી ખરાબ થઈ જાય સાવ. હા, ટાયર ફાટી જાય એવા પથ્થર છે. હા, ટાયર ફાટી જાય એવા પથ્થર છે. અને અહીંયા આગળ હજુ દૂર છે પેલી પ્રાથમિક શાળા, હમણાં નજીક આવશે. આખા ગામને જ ફરવું પડે છે. ગામમાં ઓછી વસ્તી હોય છે એટલે કોઈ આટલું પ્રાયોરિટીમાં નથી લેતું કામ, એવું હોય છે કે લોકો રહે છે? લોકો રહે છે, વસ્તી તો હોય જ છે, પણ આ વિકાસ જેની વાત છે આપણી ગુજરાત મોડલની, પણ પરિસ્થિતિ અમારા વિસ્તારની અલગ જ છે. એ મોડલ હશે અર્બન વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં, પણ આવા તો ઘણા આ વિસ્તારના ગામડાઓ છે કે આજે પણ રસ્તાઓ ધૂળ ખાય છે અને ગ્રાન્ટ નથી આપતા. એમાં આ રસ્તાઓમાં એવું છે કે આ રસ્તો પણ મંજૂર છે 2020નો, પણ હવે બજેટ વગર પેલો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આ લોકોએ આપી દીધો બનાવી કાઢો, પણ એના રનિંગ બિલો નીકળવા જોઈએ ને, એ ભાઈએ અડધું બનાવ્યું,
અડધું બનાવ્યું પણ પછી બિલોડ નહીં નીકળે તે ભાઈ એના ઘરના કાથી કાઢવાનો. એટલે નોર્મલમાં જે રીતના બજેટ આપે છે આ લોકો, એવું બજેટ આ ટ્રાઇબલમાં પણ આપે તો આ બધા રસ્તાઓ થાય. એટલે આ પુલો ને એવું ચાલુ થયેલું છે હમણાં ધીરે ધીરે. આ પુલ આ જો બની જાય તો ઈઝી થઈ જાય એવું છે? ના, તે પેલો તો બીજો પાછો બીજો રસ્તો છે. આ તો આ રસ્તાનો પુલ બની રહ્યો છે. હા, આ રસ્તાનો પુલ બની રહ્યો છે. અચ્છા, તો આ પણ બંધ થઈ જતો હશે ચોમાસામાં તો? હા, આ પણ બંધ થઈ જતું હતું ચોમાસામાં એક બે મહિના માટે. આ આઈરિક નદી જ આવે છે. હા, નદી જ આવે છે. આ કઈ નદી છે? આ આ તો અચ્છા કોઈ નદીનું કંઈક પેટા નદી લાગે છે. પેટા નદી છે, ઝરણા છે. ઓહો, ને આ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન મેડમ લાઇટનો છે. આ લોકોએ લાઇટ ઓપન નથી આપતા, અહીંયા અંડરગ્રાઉન્ડ આપે છે સેન્ચુરીના લીધે. તો અંડરગ્રાઉન્ડમાં એકવાર ફોલ્ડ થાય ચોમાસામાં કોઈ જગ્યાએ આવા પુલનું કામ ચાલે, લાઇટ તૂટી ગઈ તો એની ટીમ સુરતથી આવે બનાવવા માટે. એને આવતા 15 દિવસ નીકળી જાય. એટલે બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે અને ઢોર ડાકરને ગામડામાં પીવા પાણી પીવડાવવા માટે બહુ તકલીફ પડે. અને આવી રીતના ખેતી થાય અમારી. તો અહીંયા તો કોઈ વાહન આવતા જતા નહીં હોય ને? ના, આ ગામના આગળ ગામડાઓ છે મેડમ, એટલે ગામડામાં તો જવા આવવા માટે આયરો જ રસ્તો. તો ના, એટલે એ રીતે આવી રીતના અમારા લોકો રહે આંબા નીચે. આંબા નીચે, અચ્છા. ખેતર સાચવે જ્યાં સુધી ખેતર હવે હમણાં પૂરું થઈ જાય એટલે જતા રહે ઘરે. કપાસ કરે છે એવું લાગે છે. હા, કપાસ કરે છે. નહીં, એટલે આ જે રસ્તા છે ત્યાં તો પેલી જે જીપ કે બાકી કોઈ વાહનો ચાલતા હોય, બસ કે બધું તો નહીં આવતું હોય ને અહીંયા? બસ નથી આવતી મેડમ. અચ્છા, અહીંયા બસ નથી આવતી. અહીંયા હું પ્રાથમિક અડેડિયા પણ 8, 9, 10માં ભણતો હતો ત્યારે એક બસ આવતી હતી, પછી હમણાં તો બસ જ નથી આવતી. અહીંયા પ્રાઇવેટ વાહનો જ. તો આ જે બાળકોને ભણવું હોય એમને તો પોતાના વાહન હોય તો જ જઈ શકે? હા, એટલે તો મમ્મી પપ્પાએ મૂકવા જવાનું અહીંયા ગામમાં, ભાઈ લઈ જાય છે. હા હા, ગામમાંથી સવારે એક વાહન જાય અહીંથી, એક વાહન જાય ને સાંજે પાછું રિટર્ન આવે. એમાં જે જવાનું, જે કંઈ બજારમાં લેવાનું હોય તો લઈ લઈને સાંજે વાહન પછી 4-5 વાગે રિટર્ન થાય ત્યારે જ ઘરે આવવાનું. અને હમણાં બાઇકો છે ને છોકરાઓ પર, એટલે બાઇકો પર વધારે આવે જઈને લઈ આવે છે. પહેલાં વધારે તકલીફ હતી. જે લોકો અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાંથી જોતા હશે એ લોકો કલ્પના પણ નહીં કરી શકતા હોય કે આવું પણ કંઈક છે આજ ગુજરાતમાં, અને આજ ગુજરાતનો હિસ્સો છે. હા, એટલે હું દિલ્હી ગયો વચ્ચે. હા, તો મેં કીધું, મેં વિમાનમાં ગયા, બધાને ખબર પડી કે દિલ્હી ગયેલા છે અને વિમાનમાં ગયેલા છે. એટલે મેં આવ્યો ને એટલે બધા પૂછે ક્યારે આવે ક્યારે આવે. અચ્છા, એટલે ઘરેથી ફોન આવ્યો કે બધા રાહ જોતા છે કે કેવું રહે છે ને કેવી રીતના વિમાન ઉડે ને. ઓહો, એટલે બધા ભેગા થઈ ગયેલા. મેં આવ્યો દિલ્હીથી ત્યાંથી, મને કે કેવી રીતના જવાનું, વિમાન કઈ રીતના ઉડે, અંદર શું શું સવલત હોય. એટલે આવીને બધાને મારે સમજાવવું પડે, કેમ કે મે બી પહેલી વહેલી વખત બેઠો તો વિમાનમાં. અચ્છા, તમે ત્યારે પહેલી વાર વિમાનમાં બેઠા? આગળ એકવાર બેઠો તો, પણ આ વખતે ગયો એટલે જાહેર થઈ ગયો કે આ દિલ્હી છે એમ. અચ્છા, એટલે બધાને ખબર પડી, બધાને પેલું આચાર્ય લાગે. તમે પહેલી વાર ક્યારે બેઠા વિમાનમાં? પહેલી વાર હું 2-3 વર્ષ પહેલા એક આંદોલન હતું ઝાંસા વિરાસતનું, ત્યારે અમે એક આપણે મહેશભાઈ ખરા ને એના ધારાસભ્ય, હા, એમની સાથે ગયેલા. અચ્છા, તો એમની પાસે તો આટલી બધી પ્રોપર્ટી છે, સંપત્તિ છે. તમે જોયું કે રાજનીતિમાં આવવાથી તો બધું બહુ જ બધું થઈ જાય, તો શું તમારું પણ એવું કોઈ વિચાર ખરો કે એમના જેવા 2-3 વ્હાઇટ હાઉસ તમે પણ બનાવી લો? ના ના ના, મારી એવી લોકોને આગળ લાવવામાં મને વધારે રસ છે. મારું તો કંઈ હતું નહીં મારા પર, એટલે મારે તો એવું ચાહે કે કંઈ હતું બી નહીં, કંઈ હશે બી નહીં તો બી કોઈ ફેર નહીં પડે, પણ એવું કંઈક કરી જઈશું કે લોકો યાદ કરશે એવું મારું વધારે માનવું છે. આ એના સિવાયના આદિવાસી વિસ્તારોની વાત કરીએ બેલ્ટની, કે જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે ચૂંટાઈને આવી, જીતીને આવી, તો એનો મતલબ એ પણ છે કે ત્યાં કામ કર્યું હશે સરકારે? આમ જોવા જઈએ તો સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અહીંયા પણ બહુ મજબૂત છે, પણ એમની સામે મારી કામગીરી એટલી મજબૂત હતી કે લોકો એમની લોભ લાલચમાં કે એમના સંગઠનના કહેવામાં નથી ગયા. હા, એટલે ક્યાંક તો અમારા ઉમેદવારો પણ કાચા હશે ને એમનું વર્ક પણ કાચું હશે. એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીની તો અહીંયા પણ એમના પેજ પ્રમુખોને બધા છે જ, ને સંગઠનની બાબતમાં ભારતીય જનતા પાર્ટી અહીંયા બી બહુ મજબૂત છે. પણ આપણે પારદર્શિકાથી કામ કરીએ છીએ, જેસે તે આખું આઈનો જ છે, એટલે લોકોએ આપણને સ્વીકાર્યા છે.
તો તમે એવું માનો છો કે લોકોએ પણ પક્ષોથી પર, તમે ભલે આમ આદમી પાર્ટીમાં છો છતાં પણ મારો એ સવાલ છે કે લોકોએ પક્ષોથી પર વ્યક્તિઓને જોવા જોઈએ સાથે સાથે? બિલકુલ, જે લોકોના કામ કરે છે, લોકો સાથે રહે છે, સુખે દુઃખે રહે છે, તો લોકોએ પણ એ રીતના એમને જ જીતાડવા જોઈએ. કેમ કે પક્ષના સિમ્બોલ પર આપી દે ને તે માણસને વહીવટ ના ખબર હોય, તે વ્યક્તિને લોકો સાથે કોઈ લેવા દેવા ના હોય, કોન્ટ્રાક્ટના કામ કર્યા કરતા હોય, રોડ રસ્તા બનાવ્યા કરતા હોય, તો એમાં લોકોનું કંઈ જ થવાનું નથી. એનું થયા કરશે, એના બિલ્ડિંગ બની જશે, એની પ્રોપર્ટી થઈ જશે, પણ લોકો એટલે એના મહેલો ચણાશે, પેલાને માણસને ઝૂંપડું એ નહીં નસીબ થાય. સાચી વાત, એવું થશે. અચ્છા, આ ભાજપના કોઈ નેતા તમને ગમે છે, એમનું કામ તમને સારું લાગ્યું હોય? ભાજપમાં અમારા અહીંથી એક મનસુખભાઈ વસાવા લડે છે, સાંસદ છે, એમની સામે આમ તો અમારે એટલું બનતું નથી. અચ્છા, બનતું નથી? નથી. આ તો વનવે રસ્તો છે, તકલીફ પડી જાય. તો એમાં આમ રાજકીય રીતે તો અમારે સામાજિક પ્રસંગોમાં અમે સાથે હોઈએ છીએ, કેમ કે સમાજના છે, ને આમ જોવા જઈએ તો એ અમારા ગામમાં જ એમની સાસરી પણ છે. અચ્છા, તમારો જમાઈ છે? હા, જમાઈ છે, એટલે મારા મામા થાય છે. ઓહો. હા, તો આમ સામાજિક રીતે અમે ભેગા હોઈએ છીએ, પણ વૈચારિક રીતે અમે નથી. એટલે પણ એમનું કામ તમને સારું લાગે? એમનું કામ એક બે કહેવાનો મતલબ કે એમણે જે જાતિના દાખલા બાબતે જે મુદ્દો ઉઠાવ્યો હતો, હા, એ એક સારી બાબત હતી કે એમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો, પોતાના જ પક્ષની સરકાર સામે. હા, ને છોટુભાઈ એક દીર્ધદ્રષ્ટા છે, છોટુભાઈ એ સમાજ માટે દીર્ધદ્રષ્ટા છે, ને પોતે પણ આગળ લડી રહ્યા, સારું લડે છે, પણ ક્યાંક ને ક્યાંક તો પણ હજુ આપણે કાચા પડીએ છીએ. અચ્છા, આપણે આ પેલું જે સ્કૂલમાં આવવાના હતા ત્યાં આવી ગયા. અચ્છા, આ સ્કૂલ છે? હા, આ સ્કૂલ છે, આંગણવાડી છે. અચ્છા, આંગણવાડી વાળા બી કોઈ પૂછવાનું નથી, એટલે કોઈ વાત. આ ટંકવાડા ગામ છે, ટેકવાડા મારા ગામથી 2 કિલોમીટર જ છે, અને આપણે ફરીને આવ્યા લગભગ 6-7 કિલોમીટર, મને તો વધારે લાગે એનાથી. આ બાળકો છે. આ 1-5ની સ્કૂલ છે? હા, પૂછી લઈએ છે એમને. અચ્છા, હા, ફુલહાર છે, આ કેસોડાના પાનને છોકરાઓ બનાવેલા. છોકરાઓ બનાવે છે, કેટલું સુંદર છે. હા, કેસોડા કેમ છે મેડમ? અચ્છા, તમારી સ્કૂલ છે, આ કેટલા ધોરણની છે? 1-5. અને તમે એક જ શિક્ષક છો? ના, તમે એક જ છો? હા. અચ્છા, અને મહેકમ કેટલાનું છે? બેનું છે. હા. કેટલા બાળકો છે અહીંયા? 39. 39, અને બધાને તમે ભણાવો? હા. અચ્છા, તો તમારે બીજું કંઈ કામ કરવાનું હોય તો પછી હમણાં આ મહિનાથી તો એક પ્રવાસ શિક્ષક મૂકેલા છે, એટલે એ ભાઈ હેન્ડલ કરે છે. અચ્છા, એ આવ્યા નથી આજે? એ આવ્યા હતા, પણ એમની બેબી છે ને બીમાર હતી, ને એટલે મેં કીધું સારું ત્યારે જાઓ. અચ્છા અચ્છા, આ છોકરાઓ ભણતા હોય છે બધા? હા, ભણે. અને અહીંયા ક્યારે બીજા શિક્ષક મૂકાશે એવી કંઈ વાત થઈ છે? એવું તો હવે સરકાર શ્રી નો હવે. આવી તો કેટલી સ્કૂલ હશે અહીંયા તો? મેડમ, હું જાણું છું, ત્યાં સુધી જે રસ્તે આપ તમને બતાવ્યો ને એ રસ્તે ચાલતા આવતા હતા. તે વખતે બ્રિજ નહોતો, તે વખતના મેડમ, નદી આટલા આટલા પાણી ઉતરીને આવતા હતા છોકરાઓને ભણાવવા માટે. નદી આવે તો નદીમાં ઉતરીને આપણે જે મોટી નદી આવી, હા, જે પાસ કરીને આવે, મેડમ નદીએ ઉતરીને આવતા હતા ભણાવવા માટે. એ પુલ હમણાં બન્યો છે. ક્યાંના છો તમે? વાસદાની. અને તમે વાસદાથી તમારું રહેવાનું અહીંયા ડેડિયાપાડા? હા. તો ડેડિયાપાડા થી અહીંયા હવે દરરોજ કેવી રીતે આવો? બાઈક લઈને આવો છો દરરોજ? તો આખો રસ્તો ફરીને આવવું પડતું હશે ને? આપણે જે આવે રસ્તે જવાનું? હા, એ રસ્તે. તે રસ્તો તો બહુ ખરાબ નથી? ખરાબ છે, પણ આવવું પડે, નોકરી કરવી. પેલા તો મેડમ ચાલતા જ આવતા હતા બોગદ થી અહીંયા સુધી, આ જંગલમાંથી. બોગજ એટલે, હા, તમારા જે ગામથી આવે આપણે ત્યાંથી નદી પરથી આવતો.
એટલે તકલીફ તમારે તો એવું નહીં, તમે એક જ શિક્ષક છો તો તમને બે લોની કામગીરી આપે છે ખરા? એ આ વર્ષે તો આ વર્ષેથી અહીંથી બૂતા આપ્યું છે એટલે આ વર્ષથી આવશે ને, તો આ ગઢ ખરો ને, હવે સમય થયો હશે એનો, અને આજે ટીવી ને બધા સેટ આપ્યા છે તો અહીંયા નેટવર્ક આવે છે, ચાલે કેવી રીતે? ચાલે છે, પણ હમણાં છે ને ડીશ છે ને તે થોડુંક ફરી ગયેલી છે, રિપેરિંગ કરવાનું બાકી છે. તમે રજૂઆત કરી ત્યાં તમારા સીઆરસી સેન્ટર કે એના પહેલા? રજૂઆત કરી હતી. આ બાળકોને બીજી શું સુવિધા મળે રમવાની ને બધી? એમાં તો જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવે છે એમાંથી રમકડા લાવવાનું, યુનિફોર્મ સ્કૂલ માંથી મળે કે એમના એકાઉન્ટમાં પૈસા જાય? એમના એકાઉન્ટમાં પૈસા જાય, પછી હું વાલીને કે કેવ કે તમારે શિક્ષક દ્વારા તમારે બનાવવાનું છે કે પછી તમે જાતે બનાવશો, વાલી હોય કે અમારે જાતે બનાવવાનું છે, વાલી હોય જાતે બનાવી આપે. શું નામ છે તારું? મારો તો એક થી પાંચ એટલે મારા બધા જ વિષય આવે, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી. તમારે કઈ પરીક્ષા આવે? ટેટ ની આવે? ના, અમારી ના આવે. બાળકોએ કેસુડાના હાર બનાવ્યા છે, એટલે અહીંયા રૂમ ને બધું જ છે, પણ ભણાવવાનું કેવી રીતે? એટલે બધા એક જ સાથે ભણાવે? હા, એક જ ટીચર છે એટલે બધાને એક જ એમાં બોલાવીને ભણાવે છે. ગામવાળાએ ઘણીવાર ઉપર સુધી રજૂઆત કરી કે અમને બે ટીચર ફાળવી આપો, પછી પણ હજુ કોઈ નિવાડો નથી આવતા. ગામવાળા છે. અચ્છા, તમે ગામના લોકો છો બધા? અચ્છા, તો તમારે આટલું બિલ્ડિંગ બનેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બાળકો ભણવા આવે છે, તો તમે કહેતા નથી ઉપર ક્યાંય કે શિક્ષક આપો? શિક્ષક આપે એ કે પણ તે કઈ સ્વીકારે ને, તમારે શું કરવાની? કેટલા ટાઈમ થી આવું છે? આ તો બે વર્ષ થી આવું છે. તો પછી અમને શિક્ષક ની શું સુવિધા મળે પછી? અમારે શિક્ષક ની એક બેન શું કરે અમારે માટે, અમારી છોકરા માટે? એક શિક્ષક શું કરે? ટપાલ રાખવા જાય કે અરજી આપવા જાય કે એવું બધું કામગીરી હોય તો શું કરે બેન લોકો? પછી અહીંયા રજા થઈ જાય ને નિહાળમાં, તો એવું બધું થાય અહીંયા. તો અહીંયા ગામમાંથી બધા છોકરા આવે છે ખરા પણ ભણવા? બધા જ આવે ગામમાં છોકરા, બધા જ ભણવા આવે. છોકરા નહીં આવે ને તો બેન ઘરે ઘરે બોલાવી પડે. બેન બહુ અમારે સારું છે, એકદમ એક્ટિવ છે બેન છે, કોઈ દિવસ રજા ના હોય, રજા ના હોય અમારી બેન માટે તો. અચ્છા, તો બે ભેગા થાય તો વધારે સારું કરી શકે. હા, થાય ને, બે હોય તો સારું થાય ને અમારા માટે, અમારા છોકરા સુધરે ને આગળ વધી શકે એમ. અહીંથી આગળ જાય તો અમારે અમને કંઈ જાણવા મળે એમ શિક્ષણ માટે. તમારે શું બનાવવું છે છોકરાને? છોકરાને ભણીને કઈ એમના માટે કઈ કરી શકે એમ, પોતપોતા રીતે કરી શકે એમ. અહીંથી આગળ જાય તો ને અહીંયા શિક્ષણ સારું મળે તો આગળ છોકરો વધી શકે, ને અહીંયા શિક્ષણ આમ તેમ મળે તો પછી એક બેન હોય તો શું કરે હું અહીંયા. તમે શું કરો છો? મેં તો હવે કોન્ટ્રાક્ટર ની કામ કરું છું, આવું ટાઇલ્સ ફિટિંગ, ગ્રેનાઇટ ફિટિંગ ને એવું. એટલે આવા આવા ઘરો લે ગામમાં ને એવા? હા, કોન્ટ્રાક્ટ એટલે બહુ મોટા કોન્ટ્રાક્ટ ની પેલા લે, લેબર જેવું એમ, લેબર કોન્ટ્રાક્ટ. અચ્છા, મજૂરી કોન્ટ્રાક્ટ. ઓકે.
અચ્છા ઘર બનાવવાના ને એ બધા હા લેબર માણસ અહીંયા મેન પાવર મળી રહે એટલે કોઈનું બી કામ હોય સિટીમાં હોય કે આંગણવાડી હોય દવાખાનાનું હોય તે લોકો ટીમ બનીને જાય અચ્છા અને પછી જે આવે વેચી લેવાના ટુકડી બનીને જાય 20 જણ 10 જણ જેટલા પણ માણસો જોઈએ એમના સંપર્કો પહેલા લોકો કરે કે ભાઈ લેબર જોઈએ છે કોન્ટ્રાક્ટ જોઈએ છે અને આ કારીગર છે ટાઇલ્સ ફિટિંગ મતલબમાં અમારા લોકો બધા કારીગરો કારીગર મકાન બનાવવાનું છે મહેલ બનાવવાનું છે વાંસનું બનાવવાનું છે દુનિયા બનાવી કાઢે પણ મોટા કોન્ટ્રાક્ટર હજુ નથી બની શકતા એમ કરે બધું અમારા લોકો હા પણ પછી એ કોન્ટ્રાક્ટ લેવાનું ને એનું બધું જે એજ્યુકેશન થોડું આવી જાય તો એની અંદર ફરક પડી જાય ઓકે પણ અમે તમારા ગામમાં આવવામાં તો બહુ તકલીફ પડી બહુ જ ફરીને આવ્યા ફરીને આવવું પડે ને તકલીફ શું પહેલાથી જ એવું છે તો પછી ગામડામાં આવવા માટે તો તકલીફ જ તો કેમ કે અત્યારે જો રસ્તામાં તમે આ બાજુથી આવ્યા આ બાજુથી બરાબર છે તો રસ્તા કેવા છે તમને ખબર જ છે બરાબર સરકાર એવું કહે છે કે અમે રસ્તા બનાવેલા છે પણ રસ્તા બન્યા નથી ચોમાસા નાળો પાણી આવતો હોય તો નાળા તૂટી જાય તો પછી એનો કોઈ મતલબ જ નથી સરકારને અમે સાથ સહકાર આપીએ બધું કરીએ છીએ એમાં કોઈ વિકાસ થતું નથી સ્કૂલની અંદર કહો તો ટીચરોનું તકલીફ પછી તમે રસ્તામાં જાઓ તો રસ્તાનો તકલીફ પછી તમે રાશન લેવા જાઓ તો રાશન સોસાયટીની અંદર તમારે તકલીફ હોય તો પછી અમે શું કરવાનું આ વસાવા તે વસાવા જ રહેવા કેમ કે વસાવા અહીંથી આગળ વધવા માગતા નથી જે છે તે અહીંયા જ છે કામગીરી કરવું હોય તો પછી એ લોકો એવું કે આમ છે ને તેમ છે એટલે આપણે અમે શું કરવું અહીંયા જ ને એટલા માટે અમે જે આદિવાસી એટલે આદિવાસી જ રહેવાનું વિકાસ કરીએ પણ જે વખતે જે વસ્તુ થવું જોઈએ એ વસ્તુ થતું નથી એટલે અમે આદિવાસી એટલે આદિવાસી જ બનીને રહેલા છે વિકાસ કરવા જઈએ તો અમે ફસાઈએ છીએ એ લોકો એવું કે હવે પક્ષવાળા લઈને આવ્યા છે ભાજપ કે બીજેપી કે બીટીપી કોંગ્રેસ એમાં ભાઈ ગામ ગામમાં લડાઈ થઈ જાય એટલે પેલો કે આ પક્ષનો આ માણસ છે આ પક્ષનો આ માણસ છે એટલે ગામની અંદર જે વિકાસ થતો હોય ને એ થાય નહીં રસ્તા બનતા હોય તો 10 ફૂટ બનાવે બનાવ્યા પછી એવું કે આટલો તમારો હતો એ થઈ ગયો ને 50% ખાઈ જાય નારા ભૂંગળા પાકુનારું હોય ધાબાવાળું હોય તો ભૂંગળા દાબીને ખાઈ જાય પૈસા એમાં પબ્લિક આદિવાસી પબ્લિક કેવી રીતે આગળ ચાલવાની સાચી વાત છે બરાબર ને બરાબર છે એટલે અમારે જાગૃતિ કેવી રીતે થવું છે એ હવે અમે ડિસિઝન લીધેલો આ ગામડિયા આ ઇલાકાની અંદર જેટલી બી સ્કૂલો છે એક કે બે ટીચરો એના સિવાય કોઈ ટીચરો લોકો મુકતા નથી શિક્ષકો શાળાઓ બનાવતા નથી એટલે બહુ મોટો પ્રશ્ન છે શિક્ષણ વગર તો શક્ય નથી આ લોકો શિક્ષણ નથી મળ્યું આ લોકોને બાપ દાદાને તો નથી જ મળ્યું પણ આ ઉભા છે એમને પણ શિક્ષણ નથી મળ્યું હવે આવી પરિસ્થિતિ હોય એટલે આ લોકો ભણી નથી શકતા આ બાળકો હવે હા આ લોકો મોટા થઈને શું બનશે એમને જ નહીં ખબર હોય એમને નથી ખબર હા એક પદ્ધતિ છે કે ભણે ભણે એમ કણ પણ પછી ત્યાંથી અટવાઈ જાય એમને ગાઈડ ના મળે આગળ માર્ગદર્શન ના મળે અચ્છા તમારું નામ શું નીતાબેન નીતાબેન તમે બહુ સારું કામ કરો બધા આખા ગામવાળા વખાણ કરે છે તમારા એટલે મેં નામ પૂછ્યું હા આ કમ્પાઉન્ડ વોલ તો તૂટી ગઈલી હશે ને રસ્તો બનાવ્યો હશે કદાચ ના ખબર નહીં બહુ જૂનો હશે એટલે તૂટી દીવાલ બનાવેલી છે મેડમ તો આ દીવાલ કેવી રીતે બનાવેલી છે આ તમે જુઓ છો કેવી રીતે છે અને અહીંયા કઈ ગામવાળા નથી આ છોકરાઓ બાળકો આવે છે બરાબર કાલે ઉઠીને કઈ થઈ ગયું તો એનો જિમ્મેદાર કોણ આ મધ્ય ભોજન નો ઓરડો આવા જ છે આ મધ્યાહન ભોજન નો હા આવું જ છે બધું ખુલ્લું જ એટલે બાળકો એ રમવાનું કાં રહેવાનું કાં જે સરકાર જે તમને ગ્રાન્ટ આપે છે એ તમે હરકી પહોંચાડતા નથી તો એના જે કાર્યકર્તાઓ જે છે શું કરવાનું ભાઈ હે કે મધ્ય ભોજન માં અચ્છા જી આ બેન રસોઈ બનાવવા પાડા અચ્છા એ તમે રસોઈ આજે શું બનાવવાનું છે ખીચડી બનાવી છે હવે પછી બધાને જમાડી દેશો અહીંયા જ અચ્છા અને બધું રાશન ક્યાંથી મળે તમને સોસાયટીમાંથી લાવો હા અચ્છા બરાબર તમે બનાવવા આવો છો બરાબર તમે શું જમાડો બનાવીને શું જમાડો દરરોજ અલગ અલગ હોય શું હોય ઠોલી અને શાક ને ખીચડી અને
દાલ ઢોકળી અને દાળ ભાત ને આવું જમાડો અલગ અલગ. હા અચ્છા, આ છે તમારું અંદર, જઈ શકું હું? રાશન ભેગું કરેલું છે. તો તમારા સુધી બધું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય છે ખરું? ખીચડી છે ને, ગરમ હશે? તો આ ખીચડી છે ની સાથે ખાવાના બાળકો એકલી? તમને આપેલું દૂધ ને બધું નથી કીની તાંબી? ના આપે છે. તિયરી જાય કે આપે છે ને? ક્યારે આપે? ની તો બેન. અચ્છા બરાબર. તો આ જોઈએ આપણે એક ગામની પ્રાથમિક શાળા, ચેતરભાઈની સાથે આપણે આવ્યા હતા. અને આ પરિસ્થિતિની વચ્ચે એક જે સવાલ પેલા ભાઈએ કર્યો કે અમે તો આદિવાસી, અમે તો અહીંયા જ રહી જવાના, સિસ્ટમ પ્રત્યે નિરાશા જ્યારે માણસની વ્યાપે તો એ આપણા માટે કમનસીબી છે, આપણું દુર્ભાગ્ય છે. નમસ્કાર.